આજે એક હિન્દુ મિત્રને તેના મુસ્લિમ મિત્રએ પોતાના જીવની પરવા કર્યા વગર કેનાલમાં ગસમસતા પાણીમાં કૂદી પડી બચાવી લઈ એ દોસ્તી હમ નહીં છોડેંગે ને સાર્થક કરી બતાવી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસેથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં કોઈ કારણોસર જિંદગીથી હારી ગયેલા હિન્દુ યુવક પ્રવીણભાઈ રાઠવાએ વતને વાલું કરવા ઝંપલાવ્યું હતું, જેણે તેના મુસ્લિમ મિત્રએ જીવના જોખમે પાણીમાં ઉતરી મિત્રને બચાવી લઈ દોસ્તીની મિસાલ સાથે હિન્દુ મુસ્લિમ એકતાનું પણ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ બોડેલીના વાલુઠી બામરોલી ગામના પ્રવીણભાઈ દુરસિંહભાઈ રાઠવાને બોડેલી ખાતે રહેતા અને સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે કાર્યરત એવા શહીદભાઈ ભીખાભાઈ મંસૂરી સાથે ગાઢ મિત્રતા બંધાઈ હતી અને બંને મિત્રો સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે કાર્યરત હતા, પરંતુ છેલ્લા 4-1 મહિનાથી પ્રવીણભાઈ રાઠવા મિત્ર શહીદભાઈના ઘરે જતા ન હતા. પરંતુ આજે બપોરના સમયે પ્રવીણભાઈ રાઠવાએ અચાનક જ તેના જૂના મુસ્લિમ મિત્ર શહીદભાઈને મોબાઈલ ફોન કર્યો અને કહ્યું કે બોડેલી નજીક ડુમા પાસેની નર્મદા કેનાલમાં હું કૂદીને મરી જાઉં છું અને કહ્યું કે તે કોઈ દિવસ નહીં, તો ત્યાં જ હું આવું છું, એમ કહી શહીદભાઈએ તુરંત જ બોડેલી પોલીસને બનાવની જાણ કરી. સાથે સાથે તેઓને માદરે વતન વાઘોડિયા તેમજ રુસ્તમપુરા તરફના મિત્રોને જાણ કરી પ્રવીણભાઈને સુતતા સુતતા બોડેલી તરફ આવવા જણાવ્યું અને પોતે અન્ય મિત્રો સાથે બોડેલીથી ડુમા ગામ તરફ મારતી ગાડીએ દોડ્યા. ત્યારે બોડેલી નજીકના મોરકોલા ગામ પાસે તેઓ કેનાલમાં પાણીમાં જીગરી મિત્ર પ્રવીણ રાઠવાને પાણીમાં ડૂબતો જોતા જ શહીદભાઈ મંસૂરીએ પોતાના જીવની કોઈ પણ પરવા કર્યા વગર કેનાલના ધસમસતા પાણીમાં કૂદકો માર્યો અને જીગરી મિત્ર પ્રવીણ રાઠવાને બચાવી લઈ કેનાલમાંથી બહાર કાઢ્યો અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી, પરંતુ તેને સમય લાગતા તેઓ ત્યાંથી પસાર થતી એક ખાનગી ઇકોકારમાં મિત્ર પ્રવીણને લઈ મારતી ગાડીએ બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા, જ્યાં પ્રવીણભાઈને તાત્કાલિક સારવાર મળતા તેઓની તબિયત સુધારા પર છે. હવે પ્રવીણભાઈ રાઠવાએ આવી રીતે અચાનક નર્મદા કેનાલમાં મોતનો ભૂસકો મારવાનું કારણ શું એ બાબતે હાલ કોક પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. આમ આજે એક હિન્દુ મિત્રને તેના મુસ્લિમ મિત્રએ પોતાના જીવની પરવા કર્યા વગર કેનાલના ધસમસતા પાણીમાં કૂદી પડી બચાવી લઈ એ દોસ્તી હમ નહીં છોડેંગેને સાર્થક કરી બતાવી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અલ્લા રખા પઠાણ, જેડેશ્રી નસવાડી.